આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે રાજકોટના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ખાસ કરીને વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં પણ વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે. 5 દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. થંડરસ્ટ્રોમના કારણે પડી શકે છે વરસાદ. શુક્રવારે રાજ્યના 4 જિલ્લામાં વરસાદ પડ્યો. રાજકોટ, અમરેલી, ડાંગ અને મોરબીમાં પડ્યો છે વરસાદ. ત્યારે હજુ પણ 5 દિવસ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે. अगले 5 दिन में गुजरात में मोस्टली क्लाउड दिखा जाएगा. काफ़ी सारे जगहों में क्लाउड बनेगा, लेकिन बारिश सभी जगह में नहीं होगा. बारिश कहीं कहीं एक आध जगह में होने का संभावना है. और जब जहाँ पे भी बारिश रहेगा, मोस्टली थंडरस्टॉर्म लाइटनिंग का साथ बारिश होने का संभावना है. मोस्टली जो बारिश रहेगा वो कोस्टल पार्ट ऑफ सौराष्ट्र, जैसे भावनगर, अमरेली और गिर सोमनाथ, इवन राजकोट में भी लोकल कन्वेक्टिव एक्टिविटी शुरू हो बन सकता है. और गुजरात रीजन देखा जाए तो साउथ गुजरात मोस्टली वलसाड, नवसारी, डांग, तापी, ये सारे एरिया में थंडरस्टॉर्म एक्टिविटी होने का संभावना है. मैं अगले 5 दिन के लिए इवन अहमदाबाद में भी थंडरस्टॉर्म एक्टिविटी हो सकता है. આગળ વાત કરીએ વલસાડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વહેલી સવારથી વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે. વલસાડના રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે. વરસાદને પગલે રસ્તાઓ પાણી પાણી થયા છે. શહેરના બંને અંડરપાસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. છીપવાડ અને મોગરવાડી અંડરપાસમાં પણ પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી રહી છે. સંવાદદાતા ઉમેશ ફોનલાઈન પર જોડાયા છે. ઉમેશ, વલસાડમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે, અત્યારે શું છે સ્થિતિ? જી દાદા, ચોક્કસથી વલસાડ જિલ્લામાં જે વહેલી સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, તેને લઈને વલસાડ શહેરના જે બંને મુખ્ય અંડરપાસ છે તેના અંદર પાણી ભરાઈ ગયા હતા. તેને લઈને જે વાહન ચાલકોએ છે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જે રીતે વલસાડ શહેરમાં અને વલસાડ શહેરના આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. તેને લઈને જે રસ્તાઓ છે તે પાણી પાણી થઈ ગયા હતા, તો સાથે સાથે જે રીતે અલગ અલગ વિસ્તારોમાં છે વીજળી ગુલ પણ થઈ ગઈ હતી. જી દરા, બિલકુલથી ઉમેશ આભાર આપનો.